टॉपिक. माई टॉपिक इज PPH. PPH मीन्स पोस्टपार्टल हेमरेज. पोस्ट मीन्स आफ्टर एंड पार्टम मीन्स पार्टम मीन्स डिलीवरी एंड हेमरेज आफ्टर द डिलीवरी. सो पोस्टपार्टम मीन्स हेमरेज आफ्टर डिलीवरी. बट हम आपणे જોઈશું હવે ડિટેલમાં કે પોસ્ટપાર્ટમ હેમરેજનું સિગ્નિફિકન્સ કેટલું છે, હા એની ડેફિનેશન શું છે, એના ટાઈપ્સ કેટલા છે, મેનેજમેન્ટ પ્રિવેન્શન એ બધું આપણે આગળ જોઈશું. તો લેટ્સ નાવ સ્ટાર્ટ. ધ વોટ આર ધ સિગ્નિફિકન્સ ઓફ ધ PPH? ઇટ ઇઝ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ કોઝ ઓફ ધ મેટર્નલ ડેથ ઇન વર્લ્ડ વાઇડ. ધેર આર એપ્રોક્સિમેટલી 140,000 ડેથ પર યર બીકોઝ ઓફ સિવિયર બ્લીડિંગ, અધરવાઇઝ એસ્ટિમેટેડ એઝ 1 death એવરી 4 મિનિટ. આપણે જોઈએ કે પોસ્ટપાર્ટમ હેમરેજ કેટલું સિવિયર છે, એના કારણે વર્લ્ડમાં કેટલા બધા ડેથ થાય છે. દર વર્ષે 140,000 જેટલા ડેથ થાય છે, અને જો એસ્ટિમેટ કરીએ તો એવરી 4 મિનિટે એક ડેથ થાય છે મધરનું. હવે આપણે જોઈશું પોસ્ટપાર્ટમની ડેફિનેશન્સ. તો જોઈએ ડેફિનેશન. How is PPH defined? According to WHO, it is arbitrary and is related to a amount of blood loss in excess of 500 ml following birth of baby. એટલે કે જો 500 ml કરતાં વધારે જો બ્લડ લોસ થયું હોય ડિલિવરી પછી તો તેને PPHમાં કન્સિડર કરવામાં આવે છે. બટ ક્લિનિકલી ડેફિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પણ ક્લિનિકલી જો જોવામાં આવે તો ક્લિનિકલી ડેફિનેશનમાં એવું છે કે એની એમાઉન્ટ ઓફ બ્લીડિંગ ફ્રોમ ઓર ઇન ટુ જેનેટલ ટ્રેક ફોલોઈંગ બર્થ ઓફ બેબી અપ ટુ એન્ડ ઓફ પુરપેરિયમ વિચ અફેક્ટ ધ જનરલ કન્ડિશન ઓફ પેશન્ટ્સ એવિડન્સ બાય રાઇઝ પલ્સ રેટ એન્ડ ફોલિંગ બ્લડ પ્રેશર. એટલે ક્લિનિકલમાં ઇમ્પોર્ટન્ટ છે કે બ્લડ લોસ થયા પછી મધરની જો જનરલ કન્ડિશન કેટલી છે, એવિડન્સ તરીકે જો બ્લડ પ્રેશર રાઇઝ થઈ જાય અને હા તો એને ક્લિનિકલ કન્ડિશનમાં ગણવામાં આવે છે. હવે આ જોઈશું આપણે ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશન 2 types છે, અકોર્ડિંગ ટુ એમાઉન્ટ ઓફ બ્લડ લોસ એન્ડ અકોર્ડિંગ ટુ ડ્યુરેશન ઓફ બ્લીડિંગ. તો ફર્સ્ટ જોઈએ અકોર્ડિંગ ટુ એમાઉન્ટ ઓફ બ્લડ લોસ. તો એમાં 3 type પડશે. કયા કયા? માઇલ્ડ, મોડરેટ એન્ડ સિવિયર. માઇલ્ડમાં તો કે એમાં 500 to 1000 ml બ્લડ લોસ થાય છે. એન્ડ મોડરેટમાં 1000 to 2000 ml બ્લડ લોસ થાય છે. એન્ડ સિવિયરમાં મોર ધેન 2000 ml બ્લડ લોસ થાય. એટલા માટે એને 3 types પાડ્યા છે અકોર્ડિંગ ટુ એમાઉન્ટ ઓફ બ્લડ લોસ. હવે જોઈશું અકોર્ડિંગ ટુ ડ્યુરેશન ઓફ બ્લીડિંગ. તો એમાં 2 types, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. હવે જોઈશું એમાં ડીપમાં. તો પ્રાઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજ ઇઝ ધ હેમરેજ અકરિંગ ડ્યુરિંગ ધ 3rd stage ઓફ ધ લેબર એન્ડ વિધિન 24 hours ઓફ ડિલિવરી. એન્ડ સેકન્ડરીમાં ઇઝ હેમરેજ અકરિંગ આફ્ટર 24 hours ઓફ ડિલિવરી એન્ડ વિધિન 6 weeks ઓફ ડિલિવરી. ઇટ ઇઝ ઓલ્સો રિફર ટુ એઝ અ પુરપેરિયલ હેમરેજ. એટલે પ્રાઇમરી હેમરેજ કેમ કહેવામાં આવે છે કે તેને 24 કલાક ડિલિવરી પછીના 24 કલાકની અંદર હેમરેજ થાય અથવા તો બ્લીડિંગ થાય તો તેને પ્રાઇમરી કહેવામાં આવે છે. જો 24 કલાક પછીથી ને પુરપીરિયમના એન્ડ સુધીના પીરિયડમાં જો બ્લીડિંગ થાય તો તેને સેનામાં કન્સિડર કરવામાં આવે છે? સેકન્ડરી પોસ્ટપાર્ટમ હેમરેજમાં. તો સેકન્ડરી પોસ્ટપાર્ટમ હેમરેજને બીજું પુરપીરિયર હેમરેજ ઓર લેટ હેમરેજ બી કહેવામાં આવે છે. અને પ્રાઇમરી હેમરેજમાં 2 types પડે છે. હવે જોઈએ આપણે ડીપમાં 2 types. ટાઈપ્સ ઓફ પ્રાઇમરી હેમરેજ, 3rd stage ઓફ PPH એન્ડ ટ્રુ PPH. કેમ 2 types પાડવામાં આવે છે? તો કે 3rd stage ઓફ PPHમાં આ બ્લીડિંગ આફ્ટર ડિલિવરી એન્ડ બિફોર એક્સપલ્ઝન ઓફ ધ પ્લેસેન્ટા. એટલે આપણી ફિટસનું એક્સપલ્ઝન થઈ ગયું છે પરંતુ પ્લેસેન્ટાનું એક્સપલ્ઝન થયું નથી તો તેને શેમાં કન્સિડર કરવામાં આવે? 3rd stage ઓફ ધ PPH. અને ટ્રુ PPHમાં શું હોય? તો કે બ્લીડિંગ આફ્ટર એક્સપલ્ઝન ઓફ ધ પ્લેસેન્ટા અપ ટુ ધ 24 hours. પ્લેસેન્ટાના એક્સપલ્ઝનથી 24 hours સુધીના જેમાં જો બ્લીડિંગ થાય તો એને ટ્રુ PPHમાં કન્સિડર કરવામાં આવે છે. હવે જોઈશું વોટ આર ધ ઇટીઓલોજી ઓફ ધ પ્રાઇમરી PPH એન્ડ સેકન્ડરી PPH. તો
डीप में जोईए वॉट आर ध इटियोलॉजी ऑफ ध पीपीएच, तो रिमेम्बर 40 આપણે મેનોમિક છે 40, પેલો ટી ટોન, ટ્રોમા, ટીશ્યુ એન્ડ થ્રોમ્બિન. કયા કયા? ટોન, ટ્રોમા, ટીશ્યુ ને થ્રોમ્બિન. ટોનમાં શું હોય? યુટરસની એટોનિસિટી, મોસ્ટ કોમન કોઝ છે 70% જેટલું. સેકન્ડ કયું આવે? ટ્રોમા. ટ્રોમામાં શું આવે? જનરલ ટ્રેકનું અથવા તો ડિલિવરી જનરલ ટ્રેકમાં જો લેસરેશન, હિમેટોમા, ઇન્વર્ઝન, રપ્ચર, આ 20% કોઝ છે. જો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી થઈ હોય અથવા તો એપિઝિયોટોમી યા કોઈ મીન્સ કે સિઝેરિયન સેક્શન, તો એમાં બ્લીડિંગ થાય, હેમરેજ થાય, તો તેને ટ્રોમેટિક કોઝ કહેવાય છે. ટ્રોમેટિક. પછી આવશે ટીશ્યુ. તો ટીશ્યુમાં શું? રિટેન ટીશ્યુ અથવા તો ઇન્વેઝિવ પ્લેસેન્ટા 10% જેટલું કોઝ છે. અને છેલ્લું આવશે થ્રોમ્બિન, રેર છે. કોગ્યુલોપેથીસને 1% જેટલું હોય છે. હવે જોઈએ પ્રાઇમરી પીપીએચના કોઝ. તો પ્રાઇમરી પીપીએચના કોઝમાં કયા કયા કોઝ આવશે? તો કે એટોનિક યુટેરસ, ટ્રોમા, મિક્સમાં. મિક્સમાં શું હોય છે? કોમ્બિનેશન ઓફ બોથ એટોનિક એન્ડ ટ્રોમેટિક કોઝ. રિટેન પ્રોડક્ટ ઓફ કોન્સેપ્શન, યુટેરાઇન રપ્ચર્સ, યુટેરાઇન ઇન્વર્ઝન, બ્લડ કોએગ્યુલોપેથી. ધેન સેકન્ડરી પોસ્ટપાર્ટમ હેમરેજમાં. તો સેકન્ડરી પોસ્ટપાર્ટમ હેમરેજમાં કયા કયા? તો કે રિટેન બીટ્સ ઓફ સાઇટોલેડોન ઓર મેમરેન્સ, ઇન્ફેક્શન, સર્વાઇકોવજાઇનલ લેસરેશન, એન્ડોમેટ્રાઇટિસ, સબ ઇન્વોલ્યુશન ઓફ ધ પ્લેસેન્ટલ સાઇટ, સેકન્ડરી હેમરેજ ફ્રોમ સીએસ સેક્શન. અધર રેર કોઝ કયા કયા આવે? તો કે કોરિયોનિક એપિથેલોમા, કાર્સિનોમા ઓફ સર્વિક્સ, પ્લેસેન્ટલ પોલિપ, યુટેરાઇન ફાઇબ્રોડ, યુટેરાઇન ઇન્વર્ઝન, એ બધું શેમાં આવે? સેકન્ડરી પોસ્ટપાર્ટમ હેમરેજના કોઝિસમાં. હવે જોઈશું સિમ્પટમ. તો સિમ્પટમ કયા કયા? એક તો હેમરેજ છે, એટલે ફર્સ્ટ તો કયું આવશે? મેસી બ્લડ લોસ. બ્લડ લોસ આપણે જોઈ શકીએ, પણ અમુક ટાઈમ જો કન્સર ટાઈપનું હેમરેજ હશે તો આપણે જોઈ નહીં શકીએ. એ રર કેસમાં છે. દાખલા તરીકે કન્સિલ એઝ આઈધર વલ્વો વજાઇનલ ઓર બ્લડ લિગામેન્ટ હિમેટોમાં હોય તો બ્લડ લોસ, બ્લડ આને આપણે સીન ના કરી શકીએ, બ્લડ લોસ ના જોવા મળે. પછી પાસિંગ લાર્જ ક્લોટ્સ, ડિઝીનેસ, ફટીક, ડિક્રીઝ બ્લડ પ્રેશર્સ, ઇન્ક્રીઝ હાર્ટ રેટ, સ્વેલિંગ એન્ડ પેઇન, ટીશ્યુ પેઇન, વજાઇનલ એન્ડ પેરિનલ એરિયા ટીયરિંગ, એ બધું જોઈ શકાય છે. હવે જોઈશું રિસ્ક ફેક્ટર. વોટ આર ધ રિસ્ક ફેક્ટર ઓફ પીપીએચ? તો ફર્સ્ટ તો આપણને ખબર જ છે યુટેરાઇન એટોનિસિટી માટે રિસ્ક ફેક્ટર કયા કયા જવાબદાર છે. તો કે પ્રોલોંગ થર્ડ સ્ટેજ ઓફ ધ લેબર. જો થર્ડ સ્ટેજનું પ્રોલોંગ થર્ડ સ્ટેજમાં જો લાંબા સમય સુધી 12 અવર કરતાં પણ જો વધારે ચાલે તો યુટેરાઇન એટોનિક થવાની શક્યતા ખરી. તો પહેલું રિસ્ક ફેક્ટર આવશે પ્રોલોંગ લેબર. સેકન્ડ કયું આવશે? મલ્ટિપલ ડિલિવરી. જો મધરની મલ્ટિપલ ડિલિવરી થઈ હશે તો પણ યુટેરાઇન એટોનિસિટી થવાની શક્યતા ખરી, તો બી થઈ શકે. ત્રીજું આવશે એપિઝિયોટોમી. એપિઝિયોટોમીમાં, કારણ કે એપિઝિયોટોમીમાં શું થાય? ટ્રોમા થાય પેરિનિયલનો, પેરિનિયલ ટ્રોમા થાય એટલે બ્લડ લોસ થાય. હવે જોઈશું પાછા બીજો કોઝ કયો? ફિટલ મેક્રોસોમિયા. હવે ફિટલ જ લાર્જ હશે તો યુટેરસનું ઓવર ડિસ્ટેન્શન થશે. ઓવર ડિસ્ટેન્શન થાય તો બી યુટેરાઇન એટોનિસિટી થાય. અથવા તો પછી સેકન્ડ કયું આવે? થર્ડ, તો કે હિસ્ટ્રી ઓફ પોસ્ટપાર્ટમ હેમરેજ. જે મધરની પોસ્ટપાર્ટમ હેમરેજની હિસ્ટ્રી હોય તો બી થઈ શકે. હવે પછી આવશે પ્લેસેન્ટા પ્રીવિયા. પ્લેસેન્ટા એબ્રપ્શન, પ્લેસેન્ટાની ડિફેક્શન હશે, પ્લેસેન્ટા પ્રીવિયા, પ્લેસેન્ટલ એબ્રપ્શન, તો બી થઈ શકે. પછી પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન. હા, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન છે મોસ્ટ કોમન કોઝ. કોનું છે? તો કે એપીએચનું. પણ છતાં બી અમુક કોઝમાં એ પીપીએચમાં કન્સિડર કરવામાં આવે છે. અને લાસ્ટ વન કયું આવે? ઇન્ફેક્શન. હજી પણ ઉમેરી શકાય. તો કે માલ ન્યુટ્રિશન એનિમિયા. જો મધરને હિમોગ્લોબિન લેસ ધેન 9 g/dL હોય તો બી તેને પોસ્ટપાર્ટમ હેમરેજના રિસ્ક ફેક્ટરમાં કન્સિડર કરી શકાય. પછી જોઈએ તો પરસિપ્ટેડ લેબર. પરસિપ્ટેડ લેબર હોય
તો બી તેને રિસ્ક ફેક્ટરમાં કન્સિડર કરી શકાય. માલ ફોર્મેશન ઓફ યુટરસ, યુટરાઇન ફાઇબ્રોઇડ, મિસમેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓવર, આ બધા જ રિસ્ક ફેક્ટર છે એકોના પીપીએચ થવા માટેના. હવે જોઈશું આપણે પ્રિવેન્શન ઓફ પીપીએચ. પહેલાં એની પહેલાં આપણે થોડું જોઈ લઈશીએ ડાયગ્નોસિસ. હવે ડાયગ્નોસિસ કરવા માટે તો આપણે પહેલાં સાઇન ને સિમ્પટમ તો જોયા. સાઇન એન્ડ સિમ્પટમ ઉપરથી થોડો આઈડિયા તો આવી ગયો કે પીપીએચમાં આવું આવું હોઈ શકે, પણ છતાં બી આપણે શું કરવાનું એનું એચ હિમોગ્લોબિન, એનું પ્રી ડિલિવરી હિમોગ્લોબિન લેવલ જોઈ લેવાનું, પછી ડિગ્રી ઓફ પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપોવોલેમિયા, પછી બ્લડ લો અલ્ટરેશન ઓફ પલ્સ રેટ, બ્લડ પ્રેશર, એ બધું પણ આપણે જોવું પડે એ ઇમરજન્સીમાં. પછી હવે જોઈશું એનું પ્રોગ્નોસિસ. પ્રોગ્નોસિસમાં શું કેવું જોવા મળશે તો આપ વી આર ઓલ નો પોસ્ટમોર્ટમ હેમરેજ ઇઝ વન ઓફ ધ લાઈફ થ્રેટનિંગ ઇમરજન્સી. ઇટ ઇઝ વન ઓફ ધ મેજર કોઝ ઓફ ધ મેટર્નલ ડેથ બોથ આર ડેવલપિંગ એન્ડ ડેવલપ કન્ટ્રી. ડેવલપિંગ અને ડેવલપ કન્ટ્રી બંનેમાં આ મેજર કોઝ છે મેટર્નલ ડેથ માટે. તો પ્રોગ્નોસિસ એનું મે બી ડેથમાં થઈ શકે, શોક બી થઈ શકે, માલ ન્યુટ્રિશન, પ્રિવેલન્સ ઓફ માલ ન્યુટ્રિશન એનેમિયા, પછી ધેર આર બી ઇન્ક્રીઝ મોર્બિડિટી, શોક, ટ્રાન્સફ્યુઝન રિએક્શન, પ્યુરપ્યુરિયલ સેપ્સિસ, લેક્ટેશન ડિફેક્ટ, પલ્મોનરી એમ્બોલિઝમ, થ્રોમ્બોસિસ, થ્રોમ્બોફેબાઇટિસ. જો લેટ સિક્વેલિન્સમાં જોઈએ તો સિહન સિન્ડ્રોમ, આપણને ખબર જ છે સિહન સિન્ડ્રોમ એટલે શું. તો બી છતાં કહું છું કે સિહન સિન્ડ્રોમ એટલે કે એમાં જો ફેલર ઓફ લેક્ટેટ, એમિનોરિયા, ડિક્રીઝ ધ બ્રેસ્ટ સાઇઝ, લોસ ઓફ પ્યુબિક એન્ડ એક્ઝિલરી હેર, હાઇપોથાઇરોઇડિઝમ એન્ડ એડ્રિનલ ઇનસફિશન્સી, તો આ એનું પ્રોગ્નોસિસ છે. હવે આપણે જોઈશું પ્રિવેન્શન. હવે પ્રિવેન્શનમાં આપણે બે ટાઈપથી પ્રિવેન્શન કરવાનું છે, એક તો એન્ટીનેટલ એન્ડ ઇન્ટ્રાનેટલ. એન્ટીનેટલમાં શું કરવું પડે તો ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ હેલ્થ સ્ટેટસ, વુમનનું હેલ્થ સ્ટેટસ આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે. પછી જો હાઈ રિસ્ક પેશન્ટ હોય તો હાઈ રિસ્ક પેશન્ટ કયા કયા, તો કે હાઇડ્રોમનિયોસવાળા, ગ્રાન્ડ મલ્ટીપેરા, એપીએચની હિસ્ટ્રી, પીપીએચની હિસ્ટ્રી, સિવિયર એનિમિયાવાળું જે પેશન્ટ હોય, વુમન હોય, તો આપણે એને અગાઉથી જ એને બધા જે સ્ક્રીનિંગ ટેસ્ટ હોય, એચબી લેવલ, બ્લડ ગ્રુપિંગ લેવલ, એ બધા આપણે અગાઉથી કરાવી એવા આપણે, અને બ્લડ આપણે એને જો બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે તો બ્લડ ની સુવિધા કરવી પડે, ઓટુ ઇન્સર્જનની જરૂર પડે તો એ બધું અગાઉથી તૈયાર કરવું પડે. ધેન આપણે જોઈશું પ્લેસેન્ટા લોકલાઇઝેશન, આપણે એ પણ જોવું પડે કે પ્લેસેન્ટા પ્રીવિયા અને પ્લેસેન્ટા એક્રિટા ઓર પેનક્રિટા હોય તો બી પીપીએચ થઈ શકે. તો એના માટે આપણે શું કરવું પડે તો પ્લેસેન્ટાને એમઆરઆઈ અથવા તો યુએસજીથી આપણે જો લોકેશન જોવું પડે કે પ્લેસેન્ટાનું લોકેશન કઈ સાઈડ છે, તો એના કારણે પીપીએચને આપણે વધારે નહીં એ રોકી શકે. ધેન જોવું પડશે કે ઓલ વુમન વિથ પ્રાયર સિઝેરિયન સેક્શન, જો અગાઉથી એને આપણે જોઈશું કે જો આ પેશન્ટને સિઝેરિયન સેક્શન આવે છે તો એને સિઝેરિયન સેક્શનની અગાઉથી તૈયારી કરવી પડે, કેમ કે ગમે ત્યારે ડિલિવરી થઈ શકે. પછી વુમન વિથ મોર્બિડ એડરન્ટ પ્લેસેન્ટા, એ પણ હાઈ રિસ્ક ફેક્ટર છે, તો બી એ અવેલેબિલિટી ઓફ બ્લડ એન્ડ બ્લડ પ્રોડક્ટ્સ મે બી એન્શ્યોર બિફોર ઓર હેન્ડ. પછી હવે આ કરશું ઇન્ટ્રાનેટલ. ઇન્ટ્રાનેટલમાં શું, ઇન્ટ્રાનેટલમાં આપણે તો કે સ્લો ડિલિવરી ઓફ ધ બેબી, રેપિડ ડિલિવરી ઓફ ધ બેબી ના કરાવાય, પીપીએચવાળું હિસ્ટ્રી હોય તો એને સ્લો ડિલિવરી કરાવવાની. પછી એક્સપર્ટ ઓબ્સ્ટેટ્રિક એન્ડ એનેસ્થેટિકની હિસ્ટ નીડેડ. એ આપણે ખબર જ છે કે એનેસ્થેશિયાની એડવર્સ ઇફેક્ટથી શું થાય, યુટેરાઇન એટોનિક. તો યુટેરાઇન એટોનિક તો મેજર કોઝ છે પીપીએચ માટેનો, તો આપણે એક્સપર્ટ એનેસ્થેટિસ્ટની જરૂર હોય તો એને પણ ઇમરજન્સીમાં બોલાવવા પડે. પછી સ્પોન્ટાનિયસ સેપરેશન એન્ડ ડિલિવરી ઓફ ધ પ્લેસેન્ટા ડ્યુરિંગ સિઝેરિયન સેક્શન. ધેન જોઈશું હવે એ પછી એનું એક્ટિવ મેનેજમેન્ટ કરવાનું થર્ડ સ્ટેજ ઓફ લેબરનું. પછી એક્ઝામિનેશન ઓફ ધ પ્લેસેન્ટા, પ્લેસેન્ટાનું એક્ઝામિનેશન કરવાનું કે સેપરેશન થઈ ગયું છે કે નહીં, કોઈ બાઇટ્સ અંદર રહી ગયો છે કે નહીં. પછી ઇન્ડ્યુસ ઓર એસોલેટેડ લેબર બાય ઓક્સિટોસિન. પછી તરત ઇન્ડ્યુસ કરવાનું ઓક્સિટોસિનને. પછી એક્સપ્લોરેશન ઓફ યુટેરોજેનલ કેનાલ ટુ ઓબ્ઝર્વ ધ પેશન્ટ ફોર અબાઉટ ટુ અવર આફ્ટર ડિલિવરી. ડિલિવરી પછી પણ જોવું પડશે કે પેશન્ટને બ્લીડિંગ થયું છે કે નહીં.
પછી હવે જોઈશું આપણે મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ ધ લેબર. આપણે પ્રાઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજનું પહેલું કહ્યું હતું ટાઈપ્સ, થર્ડ સ્ટેજ ઓફ ધ લેબર, થર્ડ સ્ટેજ ઓફ ધ પીપીએચ હતું. તો થર્ડ સ્ટેજ ઓફ પીપીએચનું પહેલાં આપણે જોઈશું મેનેજમેન્ટ. તો તેમાં શું કરવાનું, પહેલાં તો થર્ડ સ્ટેજ ઓફ ધ પીપીએચવાળું હોય તો એમાં આપણને ખબર જ છે કે પ્રાઇમરીમાં મોસ્ટ ઓફ રિકોર્સ કયો છે, એટોનિસિટી ઓર એટોનિક યુટરસ ઓર બોગી યુટરસ. તો એનું કારણ, મેઇન કારણ શું છે, તો એનું મેઇન કારણ એ છે કે એમાં યુટરસ કેવું છે, એટોનિક. યુટરસ કેવું છે, એટોનિક. એટોનિક યુટરસને કારણે યુટરસ કેવું રહેશે, યુટરસમાં કોન્ટ્રાક્શન અને રિટ્રાક્શન થશે નહીં થાય. તો એના કારણે શું થાય, એટોનિક યુટરસ રહેશે. અને જો પ્લેસેન્ટા સેપરેશન થઈ ગયું હશે તો સાઇનસ કેવા રહી જશે, ઓપન. સાઇનસ ઓપન રહેશે, ઓપન રહે એટલે બ્લીડિંગ કન્ટિન્યુ થાય. તો બ્લીડિંગને કંટ્રોલ કરવા માટે પહેલાં શું કરવાનું, તો પેશન્ટને પહેલાં એને હોસ્પિટલાઇઝ કરવાનું. હોસ્પિટલાઇઝ કરીને પછી એને આઈવી લાઇન સ્ટાર્ટ કરવાની, બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર હોય તો બ્લડ ટ્રાન્સફ્યુઝનની અવેલેબિલિટી કરવાની. પછી જો એની બે કન્ડિશન, પ્લેસેન્ટા સેપરેટ થયું હોય, પ્લેસેન્ટા કેવું થયું, સેપરેટ થયું હોય, તો ઇફ પ્લેસેન્ટા આર સેપરેટ અને ઇફ પ્લેસેન્ટા આર નોટ સેપરેટ. તો પ્લેસેન્ટા સેપરેટ થયું હોય તો શું કરવાનું, ફંડસ પ્રેશર ઓર કંટ્રોલ ક્રેશ સેક્શનથી શું કરવાનું, રિમૂવ કરવાનું. રિમૂવ કરશું. અને પ્લેસેન્ટા નોટ સેપરેટ એમાં શું જોવાનું કે અંદર એની મેન્યુઅલ રિમૂવલ કરવાનું. કોણમાંથી, તો કે એ અંડર ધ જનરલ એનેસ્થેશિયાથી. અને જોઈશું કે બ્લીડિંગ થાય છે કે નહીં. જો બ્લીડિંગ થાય તો શું કરવાનું, ઓક્સિડોસિન આપવાનું, ઓક્સિડોસિન એડમિનિસ્ટ્રેશન કરવાનું. ઓક્સિડોસિન કેટલું આપવાનું, 0.2 mg આપવાનું. 0.2 mg છે કેવી રીતે આપવાનું, IM આપવાનું. અને સિન્ટોમેટ્રીન આપવાનું, સિન્ટોમેટ્રીન કેટલું આપવાનું, 1 ml આપવાનું, IM આપવાનું. પછી જોવાનું કે એક્સપેલ ધ પ્લેસેન્ટા વિથ નેક્સ્ટ યુટરાઇન કોન્ટ્રેક્શન. હવે મેનેજમેન્ટ કરશું ટ્રુ પીપીએચનું. ટ્રુ પીપીએચમાં એ પેશન્ટને પહેલાં હોસ્પિટલાઇઝ કરવાનું. હોસ્પિટલાઇઝ કરીએ પછી આઈવી લાઇન સ્ટાર્ટ કરવાની, વાઇટલ સાઇન ચેક કરવાના, બ્લડ ટ્રાન્સફ્યુઝન ઇફ નીડેડ હોય તો એને અવેલેબિલિટી કરવાનું. પછી બ્લડ એડમિનિસ્ટ્રેશન, ધેન સ્ટાર્ટ કરવાનું યુટેરાઇન મસાજ. યુટેરાઇન મસાજ સ્ટાર્ટ કરવાનું, જો અહીંયા આપણે ફોટામાં જોઈ શકાય છે. યુટેરાઇન મસાજ સ્ટાર્ટ કરવાથી શું થાય, યુટેરાઇનનું કોન્ટ્રાક્શન થશે, સ્ટાર્ટ થશે. યુટેરાઇનનું કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થશે એટલે બ્લીડિંગ ઓટોમેટિક રોકાઈ જશે. પણ જો યુટેરાઇન મસાજથી કાંઈ ના થયું, કાંઈ જો બ્લીડિંગ તો બી સ્ટાર્ટ છે, કન્ટિન્યુ છે, તો શું કરવાનું, આઈવી ઓક્સિડોસિન અને અર્ગોમેટ્રીન આપવાનું અને મિથાર્જિન. અર્ગોમેટ્રીન કેટલું આપવાનું, 0.5 mg આપવાનું, 0.5 mg અર્ગોમેટ્રીન. એન્ડ ધેન મિથાર્જિન, મિથાર્જિન કેટલું આપવાનું, 0.25 mg આપવાનું. હજુ પણ જો બ્લીડિંગ સ્ટાર્ટ છે તો શું કરવાનું, મિઝોપ્રોસ્ટોલ આપવાનું. કેટલું આપવાનું, 1000 μg આપવાનું. પણ એને સપોઝિટર તરીકે આપવાનું. કોના સપોઝિટર તરીકે, તો કે અર્ગોમેટ્રીન અને મિથાર્જિનના સપોઝિટર તરીકે. છતાંય જો બ્લીડિંગ કન્ટિન્યુ છે તો શું કરવાનું, યુટેરાઇન ટેમ્પોનાડે ઓર મેન્યુઅલ કમ્પ્રેશન કરવાનું. ઇન કેસ ઓફ બ્લીડિંગ સ્ટાર્ટ થે તો શું કરવાનું, ટાઇટ પેકિંગ કરવાથી, શેનાથી કરવાનું, તો કે ગોસ પીસથી. જો અહીંયા ફોટામાં જે આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ ટાઇટ પેકિંગ કર્યું છે ને, વજાઈના થ્રુ ગોસ પીસ એઝથી કરવાનું. છતાં જો બ્લીડિંગ કન્ટિન્યુ હોય તો શું કરવાનું, યુટેરાઇન આર્ટરી લિગેશન. યુટેરાઇન આર્ટરી અથવા તો ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી છે બધી, એ બધાની લિગેટ કરવાનું. પછી જો પણ બ્લીડિંગ સ્ટાર્ટ હોય તો શું કરવાનું, હિસ્ટરેક્ટોમી કરવાનું આપણો લાસ્ટ ઓપ્શન છે. પણ ઇન કેસ ઓફ ધ, હવે આપણે એનું મેનેજમેન્ટ જોઈશું કે અલગ અલગ આપણે જે સેકન્ડ સ્ટેજ છે એનું મેનેજમેન્ટ એનું અલગથી જોઈશું.
તો કે એમાં પહેલાં તો રબ કરવાનું યુટરસને, કોન્ટ્રાક્શન એન્ડ રિટ્રાક્શન થાય એ માટે. પછી 0.2 mg અર્ગોમેટ્રિન આપવાનું અને 1 ml સિન્ટોમેટ્રિન આપવાનું. સિન્ટોમેટ્રિન આપી પછી જોવાનું કે બ્લીડિંગ થાય છે કે નહીં. પછી હવે એનું આપણે સર્જિકલ મેનેજમેન્ટ આપણે જોયું કે ટ્રાન્સવજેનલ યુટેરન પેકિંગ કર્યું, યુટેરન આર્ટરી લિગેશન કર્યું, ઓવરીન આર્ટરીનું લિગેશન અથવા તો વજેનલ આર્ટરી ઇન્ટરનલ ઇલિયાક એ બધાનું, અથવા તો એન્જિયોગ્રાફિક એમ્બોલાઇઝેશનને લાસ્ટ આપણે જોયું, હિસ્ટેરેક્ટોમી આપણો લાસ્ટ ઓપ્શન. પછી જો ઇન કેસ ઓફ ધ બ્લીડિંગ થાય તો શું કરવાનું, એ આપણે હિસ્ટેરેક્ટોમી તો કરી દીધી, પણ એની પહેલાંનો ઓપ્શન છે બીલન્સ સ્ટ્રક્ચર, બ્રાસ સ્ટ્રક્ચર એ કરીને જો બ્લીડિંગ થાય તો આપણે એની હિસ્ટેરેક્ટોમી કરવાની. અને હવે એના જોઈશું કોમ્પ્લિકેશન. કોમ્પ્લિકેશન કયા કયા છે, તો કે શોક, ડેથ, મેબી ડેથ, બ્લડ લોસ, સિવિયર સેપ્ટિસેમિયા, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, એનિમિયા, ફેટિક. આપણે આ શોકથી બચાવવા માટે મધરને શું કરશું, આ જે ગાર્મેન્ટ છે નોન ઇન્ફ્લેટેબલ એન્ટી શોક ગાર્મેન્ટ એ પણ યુઝ થાય છે અત્યારે. તો બસ આટલું જ છે, આટલા માટે હવે હું એન્ડ કરું છું. થેન્ક યુ. બસ.